બંધુઓ, આજે ડેલી બોનસનો કાફલો આવી ગયો છે આ ત્રણ દરવાજા પાસે. અમદાવાદમાં છીએ એવું નહીં સમજતા, પણ અમદાવાદ શહેરની રચના જે શહેરને જોઈને કરવામાં આવી હતી એ શહેરમાં છીએ, એટલે કે આજે પાટણમાં છીએ. તો પાટણના આ ત્રણ દરવાજા પાસે આજના બંને પાર્ટિસિપન્ટનું આપણે ઇન્ટ્રોડક્શન લઈ લઈએ. આજના આપણા ફર્સ્ટ પાર્ટિસિપન્ટ છે ઝરના પરીખ. હેલો ઝરના, થોડુંક તમારા વિશે જાણીએ અને બંધુઓને જણાવીએ. એમ તો ઝરનાએ બીએસસી સીધીનો અભ્યાસ કર્યો છે, રાઈટ? ઝરના, શું ડ્રીમ છે તમારું લાઈફમાં? મારે લીડર બનવું છે. લીડર બનવું છે, એમ પણ પાટણ શહેરે ગુજરાતને ઘણા સારા એવા લીડર્સ આપ્યા છે, તો તમારે પણ એ લાઈન પર આગળ વધવું છે? યુ વોન્ટ ટુ પર્સ્યુ એન કરિયર ઇન પોલિટિક્સ? ના, પોલિટિક્સમાં નહીં, પણ મેં ઘણી બધી જગ્યાએ વર્ક કરેલું છે અને એમાં હું મેનેજમેન્ટ અને લોકોને હું સારી રીતે હેન્ડલ કરી શકું છું, તો મારે એ રીતે લીડર બનવું છે. મારે પોલિટિક્સમાં નથી જવું, અને ઇન શોર્ટ મારે પરીખ ઝરણા બનવું છે. તો એ ઝરણા પરીખ બનવા માટે ઝરણા શું કરશે એ મારે જાણવું છે, અને લીડર જ એટલે કઈ રીતે તમે લીડર બનવા માંગો છો? લીડર ઘણી બધી ટાઈપના હોય છે. ઝરણા પરીખ બનવાનું મેં ચાલુ કર્યું છે છેલ્લા 2 વર્ષથી. ઓકે. હું ઘણી બધી જગ્યાએ એન્કરિંગ કરું છું પાટણના સંગીતના પ્રોગ્રામમાં. ઓકે. આ સિવાય મારી ડેઝિગ્નેશન હતી જોબમાં ઓથર સલાહ ડિપાર્ટમેન્ટ, તો એમાં બી હું લીડરશિપમાં હતી. મેં મારો એક કોલિંગ ડિપાર્ટમેન્ટ હતો, એમાં મને લીડર એટલે કે હેડ બનાવવામાં આવી હતી. પણ જે તમારો અભ્યાસ છે, એવું નહીં થયું કે મારો જે અભ્યાસ છે આટલી મેં મહેનત કરી તો હું એમાં જ આગળ વધું, કોઈક સારી જોબ મેળવી લઉં, એવું ક્યારે ફીલ ન થયું? એવું થયું હતું ભણી રહ્યાના એક વર્ષમાં મને એવું જ ફીલ થયું હતું. પછી મેં 2 વર્ષ સુધી ઈસીમાં રિસેશન આવ્યું એટલે મેં બેંકની તૈયારી સ્ટાર્ટ કરી. એ બેંકની તૈયારીમાં હું ફર્સ્ટ ટાઈમ ઓલ ઓવર કટ ઓફમાં રહી ગઈ, સેકન્ડ ટાઈમ 1 માર્ક માટે રહી ગઈ, થર્ડ ટાઈમ 0.25 માટે રહી ગઈ. બપરે. અને 2 વર્ષ પછી મને ખબર પડી કે આ મારો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ નથી, તો એ 2 વર્ષ છોડી અને અત્યારે મારે જે બનવું છે પરીખ ઝરણા એમાં હું ટ્રાય કરું છું. ક્યા બાત, ધેટ્સ ગ્રેટ. હંમેશા તમારા રસનો વિષય હોય એની અંદર આગળ વધો, તો યુ નેવર ફીલ લાઈક વર્કિંગ. બંધુઓ, હવે આજના સેકન્ડ પાર્ટિસિપન્ટને મળીએ, હેપ્પી ભાટિયા. હેપ્પી હેપ્પી? યસ, હેપ્પી. હેપ્પી તમારું હુલામણું નામ છે કે સાચું નામ હેપ્પી? ના ના, મારું સાચું નામ હેપ્પી છે. સાચું નામ તમારું હેપ્પી છે? હા. અચ્છા. એક્ચ્યુઅલી મારો જન્મ થયો ત્યારે મારા મા બાપને એવું થયું કે આને નહીં સહન કરી શકાય, હા, એટલા માટે એમણે મારું નામ સહન રાખ્યું, તો એમાંથી સોહન થઈ ગયું. તમારા પણ મા બાપને એવું થયું હશે કે બહુ જ ખુશ થયા એટલે હેપ્પીનો જન્મ થયો, બહુ ખુશ થયા એટલે નામ હેપ્પી રાખી દીધું, એવું કંઈક હતું? શું હેપ્પી નામ મેં પહેલી વાર સાંભળ્યું એટલા માટે. મારા પપ્પાને છે ને પહેલેથી આ નામ બહુ ગમતું હતું હેપ્પી. અચ્છા અચ્છા. અને મારી મોટી દીદીનું નામ એમને હેપ્પી રાખ્યું હતું, તો પછી મમ્મી કહે કે ના, આ બહુ વર્ડ છે તો ના રાખશું, તેનું નામ ડિમ્પી રાખ્યું. પછી હું આવી એટલે મમ્મીએ કીધું કે હવે આનું નામ તો હેપ્પી રાખી દો, નહીં તો ત્રીજી છોકરી આવી જશે. રાખો નહી તો ત્રીજી છોકરી આવશે, એટલા માટે હેપ્પી રાખ્યું. તો ફાઇનલી પપ્પાની ઈચ્છા પૂરી થઈ. હા, અને હેપ્પી નામ રાખવાનું. હા, હેપ્પી નામ રાખ્યું, અને આજે પણ આપણે બધા ઘણા હેપ્પી થઈશું તમારી સાથે રમીને. પણ હવે મને એ જણાવો કે હેપ્પી નું ડ્રીમ શું છે? કોઈ ભૂખ્યા પેટે ના સૂઈ જાય. કોઈ ભૂખ્યા પેટે ના સૂઈ જાય? કેમ, આવું ડ્રીમ ક્યાંથી તમને આવ્યું? જ્યારે હું 4 વર્ષ પહેલા હોસ્ટેલમાં રહેવા ગઈ ત્યારે મને એક્ચ્યુઅલી જમવાની વેલ્યુ સમજાઈ. અને જ્યારે પણ કે ઘરની અંદર આપણે કેટલા નાટક કરતા હોઈએ છીએ કે બટાકાનું શાક નહીં ભાવે, આ નહીં ભાવે, તે નહીં ભાવે, હોસ્ટેલમાં એવું કઈ ચાલે નહીં, જે મળે ખાવું પડે. હા, અરે ટાઈમ પર જ મળે. અહીંયા ઘરે હોઈએ તો ગમે ત્યારે જે ગમે જમવાનું મમ્મી બનાવી આપે, પણ ત્યાં એવું નથી મળતું. તો મને એમ થાય છે કે કઈ રીતે લોકો ભૂખ્યા પેટે સુઈ જાય છે જેમની પાસે જમવાનું છે નહીં, તો ત્યારે મને જમવાની વેલ્યુ સમજાઈ કે કોઈ જમ્યા વગર ના સુઈ શકે. આપણે અહીંયા વેસ્ટ કરીએ. હા, આપણે અહીંયા ફૂડ બહુ વેસ્ટ કરીએ છીએ. ધેટ્સ ટ્રુ. ખરેખર ઝરના અને હેપ્પી, સિરિયસલી મજાક નથી કરતો, કોઈની પાસેથી કંઈ શીખવા માટે કોઈ ઉંમર નથી હોતી. અને અહીંયા જેટલા પણ લોકો જોઈ રહ્યા છે અત્યારે ડેલી બોનસ, ઘણું બધું તમારી પાસેથી શીખ્યા હશે. તમારા ડ્રીમ તમે કઈ રીતે અચીવ કરો છો એ તો ભવિષ્ય જોશે, પણ તમારા અત્યારે જે ડ્રીમ છે એ પણ ખરેખર બહુ જ સરાહનીય છે. સો હેપ્પી અને ઝરના, શરૂ કરીએ હવે આપણે પાટણમાં ડેલી બોનસ પાવર્ડ બાય ફોર્ચ્યુન બાસમતી રાઈસ. આ ચોરસ અહીંયા રસ્તામાં
અને એ પણ ડેલી બોનસનું ચોરસ. આવી તો રસ્તામાં આ ડેલી બોનસના ચોરસ કેમ બનાવ્યા એ જોઈએ અને જાણીએ. હેપ્પી અને ઝરણા સાથે પાટણમાં શરૂ કરીએ ડેલી બોનસ પાવર્ડ બાય ફોર્ચ્યુન બાસમતી રાઈસ. ઝરણા અને હેપ્પી, આ ડેલી બોનસનું સ્ક્વેર દેખાય છે તમને? બસ તો ગેમ એ જ છે. એ સ્ક્વેરમાં પહોંચવાનું છે, ટર્ન બાય ટર્ન આવશે અને જે સૌથી ઓછા પગલામાં એ સ્ક્વેરમાં પહોંચશે એ થઈ જશે ક્વોલિફાઈડ. એટલે કે તમારે જમ્પ કરવાનું છે, જે મોટા જમ્પ લઈને સૌથી ઓછા પગલામાં એ સ્ક્વેરમાં પહોંચી જશે એ થઈ જશે ક્વોલિફાઈડ. એમ તો કૃષ્ણ ભગવાને ત્રણ પગલામાં આખી સૃષ્ટિ કવર કરી લીધી હતી, પણ હવે તમે કેટલા પગલામાં આ ડેલી બોનસની સૃષ્ટિને કવર કરો છો એ જોઈએ આપણે. તો ઝરના અને હેપ્પી, પહેલો ટર્ન કોનો એ આપણે નક્કી કરી લઈએ. કિંગ કે ક્રોસ કરીએ? હેપ્પી, કિંગ કે ક્રોસ? કિંગ. કિંગ. તો પહેલો ટર્ન તમે લેશો કે એમને આપશો? એમને આપીએ. એમને આપીએ. ઓકે, તો ઝરના રેડી? રેડી. જો તમારે તમારા ફૂટવેર રિમૂવ કરવા હોય તો કરી શકો. જે સૌથી ઓછા પગલા, સમય કે ઝડપની કિંમત નથી, ઓછા પગલા. રેડી, સ્ટેડી એન્ડ ગો. યસ. જરના, સાત પગલામાં તમે ડેલી બોનસના સ્ક્વેર સુધી પહોંચ્યા. હવે જો તમારે ક્વોલિફાઈ થવું હશે તો સાત થી ઓછા પગલામાં તમારે એ સ્ક્વેરમાં પહોંચવું પડશે. ઓકે, રેડી? રેડી, સ્ટેડી એન્ડ ગો. 1, 2, 3, 4. હેપ્પી મોટા પગલા. 5. હેપ્પી હજુ મોટા. 6. ઓહો, જે જોર તમે છેલ્લા પગલામાં લગાડ્યું એ જોર પહેલેથી લગાડવાનું હતું. છેલ્લું પગલું જે હતું એ તમારું સૌથી લાંબુ હતું, એ જોર તમારે પહેલા લગાડવાનું હતું. એક પગલા માટે, માત્ર એક પગલા માટે કોંગ્રેચ્યુલેશન્સ ઝરના, તમે ક્વોલિફાઈ થઈ ગયા છો. શરૂ કરીએ તમારી સાથે નેસેસિટી રાઉન્ડ, પણ એ પહેલા બંધુઓ જાણી લઈએ નેસેસિટી રાઉન્ડના રૂલ્સ. નેસેસિટી રાઉન્ડ. આ રાઉન્ડ ટોટલ 2000 રૂપિયાનો રહેશે, જેને જીતવા માટે તમારે 2 પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. દરેક પ્રશ્ન તમને 1000 રૂપિયા જીતાડી શકે છે. એલિમિનેશનથી બચવા માટે અને કમ્ફર્ટ રાઉન્ડમાં એન્ટર થવા માટે તમારે મિનિમમ 1 સવાલનો સાચો જવાબ આપવો પડશે. સોનભાઈ, આ મારું ઘર છે, પણ મારી એવી ઈચ્છા છે કે આપણે આગળના નેક્સ્ટ રાઉન્ડ અહીંયા નજીકમાં જ એક બહેરામુંગાની સ્કૂલ છે, આપણે ત્યાં કરીએ. કોઈ ખાસ કારણ એની પાછળનું? જણા, ખાસ રીઝન એ છે કે જ્યારે બી હું ફ્રી હતી મારા ભણ્યા પછીના સમયમાં, તો હું કંઈક ને કંઈક એક્ટિવિટી કરતી હતી. અને તો મને એ લોકોને, હું ભારતીય રંગોળી શીખેલી છું, સંસ્કાર ભારતીય રંગોળી, તો હું ત્યાં એક વીક શીખવાડવા બી ગઈ હતી. અને ત્યાં મેં જોયું કે આપણા બધા કરતાં કેમ એ લોકો અલગ છે. તો એ લોકો બહુ પ્યોર છે, એમનો નેચર બહુ પ્યોર છે. બહુ પ્યોર છે. કારણ કે આપણે બધા રોજની લાઈફમાં ઘણું ખોટું સાંભળીએ છીએ અને ઘણું ખોટું બોલીએ છીએ. જ્યારે એ લોકોનો પ્લસ પોઈન્ટ શું છે, નેગેટિવ પોઈન્ટ તો લેવા જઈએ છે, પણ પ્લસ પોઈન્ટ શું છે કે એ લોકો ખોટું સાંભળતા બી નથી અને ખોટું બોલતા બી નથી. તો આપણે એમની સાથે નેક્સ્ટ રાઉન્ડ. બિલકુલ બિલકુલ બિલકુલ. દુનિયાના સૌથી પ્યોર વ્યક્તિઓ સાથે આપણે આપણો નેસેસિટી રાઉન્ડ શરૂ કરીએ. બિલકુલ અચૂક. ચાલો.
ખાલી જગ્યા પૂરો 1 KB માં કેટલા બાઇટ હોય છે? 824, 1024, 1124 કે પછી 1224? 10 સેકન્ડનો સમય, યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. 1024. એમાંથી હું કટ કરી નાખીશ, 1000 રૂપિયાનું બોનસ તમને મળી જાય છે. બિલકુલ સાચો જવાબ. હવે પૂરેપૂરા 2000 રૂપિયાનું બોનસ મળે છે કે નહીં એ જોઈએ. ફિલ્મિસ્તાન ટોપિક આવ્યો છે અને મેં સાંભળ્યું છે કે સંગીતનો બહુ શોખ છે, સાંભળવાનો તો ખરો જ સાથે સાથે ગાવાનો પણ, અને આ શોખ વારસામાં મળ્યો છે. તો જેમની પાસેથી વારસામાં મળ્યો છે એમને હું આ બોલાવી લઉં. જરાક આવો. મેં એવું સાંભળ્યું છે કે મમ્મી અને દીકરી બંનેનો બહુ સરસ અવાજ છે અને ગાવાનો બહુ જ શોખ છે. તો હું પહેલાં મમ્મીને રિક્વેસ્ટ કરીશ કે કોઈ પણ એક તમારું મનગમતું ગીત ગાઈ નાખો. હા, એનીવેઝ, મમ્મીએ જે આ સરસ મજાનું ગીત ગાયું, સવાલ છે તમારો કે આ ફિલ્મમાં આ ગીત કઈ અભિનેત્રી ગાય છે? જવાબ મમ્મી આપશે નહીં, ખાલી તમે આપશો. થેન્ક યુ સો મચ આંટી. આંટી માટે જોરદાર તાળીઓ થઈ જાય. ને તમારા ઓપ્શન્સ છે રોમા માણિક, સ્નેહલતા, અરુણા ઈરાની કે પછી પદ્મા અરાણી. સ્નેહલતા. સ્નેહલતા શ્યોર? જરણા, શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને લખેલું છે કે જે માણસો પોતાના માટે રાંધે છે, ફક્ત પોતાના માટે, એ પાપ ખાય છે. તો આપણે કમાયેલા પૈસામાંથી જે કંઈ આપણે ઘરે અનાજ કે સામગ્રી લાવીએ એ ભગવાનને પ્રસાદી રૂપે ધરાઈ, સામગ્રી ધરાઈને પ્રસાદ રૂપે જ આપણે લેવી જોઈએ. એટલે એમાંથી અમારે જણાને પણ એવી ઈચ્છા હતી, મારા વિચારને સંમત થઈ અને એને પણ વિચાર્યું કે મારે આ આવી સરસ સંસ્થા ચાલે છે તો મારે એમાં પણ કંઈક યોગદાન આપવું જોઈએ. એટલે આમાંથી એની પણ ઈચ્છા છે કે કંઈક આપશે. બિલકુલ બિલકુલ, એમણે વાત કરી એપિસોડ શરૂ થયો ત્યારે જ. શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે અને આજના કોન્ટેક્સ્ટમાં જોઈએ તો મધર ટેરેસાએ કહ્યું છે કે જે જિંદગી બીજા માટે નથી જીવાતી એ જિંદગી ખરા અર્થમાં જિંદગી નથી. તો ઝરણા, બહુ જ સરસ રીતે તમારી જિંદગી તમે પ્લાન કરી રહ્યા છો. જણા શરૂ કરીએ તમારી સાથે કમ્ફર્ટ રાઉન્ડ, અને કમ્ફર્ટ રાઉન્ડમાં કઈ બે ગેમ આવે છે એ જોઈ લઈએ. એના માટે આ ગોળો ફેરવી લો. અજી સુનતે હો સેકન્ડ ગેમ કઈ આવે છે એ જોઈએ. હા કે ના, અજી સુનતે હો અને હા કે ના. શરૂ કરીએ બંધુઓ કમ્ફર્ટ રાઉન્ડ, પણ એ પહેલા જાણી લઈએ કમ્ફર્ટ રાઉન્ડના રૂલ્સ. કમ્ફર્ટ રાઉન્ડ. આ રાઉન્ડ ટોટલ 3000 રૂપિયાનો રહેશે. જેને જીતવા માટે આ રાઉન્ડની બંને ગેમ્સ જીતવાની રહેશે. દરેક ગેમ તમને 1500 રૂપિયા જીતાડી શકે છે. એલિમિનેશનથી બચવા અને લક્ઝરી રાઉન્ડમાં એન્ટર થવા તમારે મિનિમમ 1 ગેમ જીતવી પડશે. જણા, યોર ટાઈમ સ્ટાર્ટ્સ.
એક શબ્દ હું હંમેશા કહેતો હોઉં છું, આ ગેમ ક્રેક કરવાની એક જ ટેકનિક છે, ભલે આખું વાક્ય શું બોલે છે તમને ખબર પડે કે ન પડે, એક શબ્દ પકડાઈ જાય તો આખું વાક્ય ક્રેક થઈ જાય. ખાલી પર સેવા એટલું તમે ઓળખી નાખ્યું એના ઉપરથી તમને આખું વાક્ય ખબર પડી ગઈ. પર સેવા એ જ પ્રભુ સેવા, અને ઓળખાવાનું તો હતું જ, બીકોઝ દેટ્સ વોટ યુ આર ડુઈંગ. ઓકે, જીતી ગયા છો 1500 રૂપિયાનું બોનસ, પણ હવે પૂરેપૂરા 3000 રૂપિયાનું બોનસ જીતે છે કે નહીં ઝરણા એ જોઈએ. શરૂ કરીએ, હા કે ના. તમે જવાબ માત્ર હા કે ના માં આપી શકશો, એન્ડ યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. મેલ છે? હા કે ના. એક્ટર છે? ના. પોલિટિશિયન છે? ના. સિંગર છે? હા. હા. સિંગર. અરિજિત સિંઘ? ના. સોનુ નિગમ? ના. થોડાક સવાલ પૂછો. પછી અભિજીત સાવંત? ના. એઆર રહેમાન? યસ, એઆર રહેમાન. કઈ રીતે એઆર રહેમાન ખ્યાલ આવ્યો? તમારો જવાબ બિલકુલ સાચો છે, એઆર રહેમાન. બટ મારી મિસ્ટ્રી એ છે કે ધેર આર થાઉઝન્ડ ઓફ સિંગર્સ, હા, પણ તો એઆર રહેમાન કેવી રીતે ક્રેક થયું? ખાલી હાથ ઉપરથી તો ક્રેક ન થાય. ગપ્પુ આટલું બધું નજીકનું કઈ રીતે? ના, ગપ્પુ નથી માર્યું, પણ જે નામાંકિત નામ છે સિંગર્સના એમાં આપણે, એઆર રહેમાન ઇઝ અ મ્યુઝિક ડિરેક્ટર, ઇઝ નોટ અ સિંગર. પણ તો કઈ રીતે? પણ એનું મોસ્ટ પોપ્યુલર જય હો નું સોંગ છે, તો એમાં બી એને કમ્પોઝ કર્યું હતું, તો પોપ્યુલર છે યાર. ઓહો, તો કઈ વાંધો નહીં, ઝરણા માટે જય હો. હા, અને બંધુ એમનું બોનસ લાવવામાં આવે પૂરેપૂરા 3000 રૂપિયા. સમય થઈ ગયો છે સુપર ડુપરથી ઉપરનો રાઉન્ડ, લક્ઝરી રાઉન્ડ શરૂ કરવાનો. ઝરણા અને હેપી, ગેમ કંઈ ખાસ નથી. આજે મારી એવી ઈચ્છા છે ઝરણા કે તમે પૂરેપૂરા 10000 રૂપિયાનો બોનસ જીતી જાઓ, એટલે ગેમ મેં બહુ જ ઇઝી રાખી છે. મારી તો ઈચ્છા એકચ્યુઅલી એવી છે કે એ 5 જીત્યા તો તમે પણ 5 જીતો, એટલા માટે ગેમ ઇઝી રાખી છે. ઇન અ નટશેલ, ગેમ એકદમ ઇઝી છે. ટોટલ અહીંયા 12 બોલ છે. ઓકે, 6 બોલ તમારી સાઈડ, 6 બોલ તમારી સાઈડ. તમારે બોલ કલેક્ટ કરવાના છે. જે સૌથી પહેલાં 6 બોલ કલેક્ટ કરી નાખશે એમને મળશે પૂરા 5000 રૂપિયાનું બોનસ. હું તમને એક સ્ટૂલ આપીશ, એ સ્ટૂલની અંદર તમારે એ બોલ કલેક્ટ કરવાના છે. ટોટલ તમને 2 સ્ટૂલ આપીશ, એક સ્ટૂલની અંદર 3 બોલ અને બીજા સ્ટૂલની અંદર 3 બોલ. બંને સ્ટૂલની અંદર 3-3 બોલ તમારે કલેક્ટ કરવાના છે. એકમાં 4, એકમાં 2 તો નહીં ચાલે. બંને સ્ટૂલની અંદર 3-3 બોલ તમારે કલેક્ટ કરવાના છે. હું સ્ટૂલ લઈ આવું, એક જ મિનિટ ઉભા રહેજો. આ જે સ્ટૂલ છે એ નીચે એટલા માટે ફિટ કર્યું છે એના કારણે બોલ સરકી ન જાય. ઓકે, પણ નીચે નહીં, ખૂબી જોવાની ઉપર છે. આ સ્ટૂલની ઉપર તમારા માટે ચપ્પલ મૂક્યા છે મેં, બસ. તો એ તમારે પહેરવાના છે અને પગથી એ કલેક્ટ તમારે બોલ કરવાના છે. તો આ ચપ્પલ માર્કેટમાં ક્યાંય નહીં મળે તમને, આવી એવી ચપ્પલ તમારા માટે લઈ આવ્યો છું. તો એ ચપ્પલથી તમારે આ બોલ કલેક્ટ કરવાના રહેશે. તો શરૂ કરીએ બંધુઓ લક્ઝરી રાઉન્ડ, પણ એ પહેલા જાણી લઈએ લક્ઝરી રાઉન્ડના રૂલ્સ. લક્ઝરી રાઉન્ડ, આ રાઉન્ડ 5000 રૂપિયાનો રહેશે. જેને જીતવા માટે તમારે પ્રતિસ્પર્ધી સામે એક ચોક્કસ સમય મર્યાદામાં ગેમ જીતવાની રહેશે. યોર ટાઈમ વિલ સ્ટાર્ટ ઇન 5, 4, 3, 2, 1 એન્ડ ગો. તમારે પગ લિફ્ટ કરવો પડશે, અધરવાઇઝ બોલ દૂર જ જશે. ક્યા બાદ હે, વેલ ડન હેપી. Ten, nine, eight, seven, six, five, four, three, two, one. Time is over. આવી રીતે જો હું તમારું રિઝલ્ટ કાઉન્ટ કરી લઉં. વન, ટુ, થ્રી, ફોર, 4 બોલ, 1, 2,
એન્ડ થ્રી બોલ્સ, આવી રીતે જ પાછા આવો. બંને બહુ સરસ રીતે રમ્યા પણ અનફોર્ચ્યુનેટલી બોનસ 5,000 રૂપિયાનું કોઈને મળ્યું નથી. પણ કોઈ ચિંતા નહીં, કારણ કે ભલે લક્ઝરી રાઉન્ડમાં બોનસ મળે કે ન મળે, ફોર્ચ્યુન બાસમતી રાઈસ તરફથી બોનસ અચૂક મળવાનું છે, ઇમિનમેક છે. તો બંધુઓ, એ બોનસ આપણે આજના આ બંને પાર્ટિસિપન્ટને આપીએ, પણ એ પહેલાં ફોર્ચ્યુન બાસમતી રાઈસનું બોનસ અને ડેલી બોનસનું બોનસ, આ બંને જો તમારે મેળવવું હોય તો એના માટે ડેલી બોનસમાં ભાગ લો. લખી લો અમારી ડિટેલ્સ. ડેલી બોનસમાં તમે પણ ભાગ લેવા માંગતા હોય તો SMS કરો BONUS બોનસ સ્પેસ તમારું નામ સ્પેસ શહેરનું નામ લખી અમને મોકલી આપો 56060 ઉપર. ફોર્ચ્યુન બાસમતી રાઈસ તરફથી તમારા માટે આ ફોર્ચ્યુન ટ્રેડિશનલ બાસમતી રાઈસ.